ચલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે આસપાસમાં પાઠ 19માં આપણા સાથીઓ એના વિશેનો આપણે આજે અભ્યાસ કરીશું. છતના પંખામાંથી ટક અવાજ આવ્યો. બધાએ અવાજ સાંભળ્યો. કલ્યાણીએ બૂમ પાડી, જુઓ જુઓ, એક પંખીને ઈજા થઈ. પીટર તરત જ ઊભા થઈ પંખીને પકડી લીધું. પંખી પીડાતું હતું બિચારું. નવજોત અને હરભજન ઝડપથી વાટકામાં પાણી લાવ્યા. પીટરે ખૂબ જ પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો. તેઓએ પંખીની ચાંચ આગળ વાટકો ધર્યો. પંખીએ થોડું પાણી પીધું. તે પાંખો હલાવતું હતું. નવજોતે બધાને પાછું ખસી જવા કહ્યું. બધાએ જોયું. પંખી ઉડવાની મથામણ કરતું હતું. થોડી જ વારમાં પંખી ઉડી ગયું. જો તમે જોઈ શકો છો, નવજોત અને હરભજને પંખીને સારવાર આપી પાણી પાડ્યું એટલે પંખી જીવિત થઈ અને એકદમ ઉડી ગયું. બીજા દિવસે શાળામાં બાળકોએ પંખીને વર્ગખંડમાં મૂકતું જોયું. બધાને જાણવું હતું કે આ ઈજા થઈ હતી એ જ પંખી હતું કે બીજું. તેઓએ જલ્દીથી પંખો બંધ કરી દીધો. પંખીને જોવા તેઓ તાળી પાડવા માંડ્યા. હવે યાદ કરો અને લખો, વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલાં આવશે પંખીને પંખાથી ઈજા થઈ. પછી આવશે પીટરે પ્રેમથી પંખી ઉપર હાથ ફેરવ્યો. ત્યાર પછી આવશે નવજોત અને હરભજન જલ્દીથી વાટકામાં પાણી લઈ આવ્યા. ત્યાર પછી આવશે બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું. અને સૌથી છેલ્લે આવશે પંખી ઉડી ગયું. શંકર ખૂબ જ ખુશ છે. એના ઘરના વાડામાં બિલાડીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો. શંકર તેનો નવરાશનો સમય તેની પાછળ પસાર કરવા લાગ્યો. તમને પણ ગમે ને આવી નાની બિલાડી હોય આપણા ઘરમાં, તો આપણે પણ મજા આવે એની સાથે રમવાની. એક સવારે શંકર બિલાડીના રડવાના અવાજથી ઉઠી ગયો. તે વાડા તરફ દોડ્યો. જેણે જોયું બિલાડી રડતી ત્રણ બચ્ચાને પંપાડતી હતી. એક બચ્ચું ખોવાયું. શંકર વાડાની બહાર ગયો. તેની બેન માલિની એક બચ્ચાને રમાડી રહી હતી. શંકરે માલિનીને વાડામાં બોલાવી અને માલિનીએ જોયો. બિલાડી બચ્ચા માટે જ રડતી હતી. વિચારો ને કહો, બિલાડીનો અવાજ કેવો હોય છે? કેવો હોય તમને આવડે ને? મ્યાઉં મ્યાઉં. તમને ક્યાં પ્રાણી ગમે છે? કેમ તો તમને સૌથી જે વધુ પ્રાણી ગમતું હોય કહેવાનું, અને શું કામ ગમે છે એ તમારે કહેવાનું. ગંગાની ગાય. મીનુને ગાય છે. ગાયનું નામ ગંગા. મીનુ ગંગાને ચરાવવા રોજ ખેતર લઈ જાય છે. એક દિવસ ઝડપથી આવતું સ્કૂટર ગંગા સાથે અથડાયું. તેના પગને ઈજા થઈ. પગના ઘામાંથી ખૂબ જ લોહી નીકળતું હતું. વિચારો ને કહો, મીનુના કુટુંબમાં લોકો શું કરશે? જુઓ અને લખો. ચંદુ ધોબી તેના ગધેડાનું ખૂબ જ ધ્યાન રાખે છે. ગધેડો પણ તેના ઘણા કામ કરે છે. ચિત્ર જુઓ અને ચંદુ તેના ગધેડા માટે શું કરે છે તે લખો. ચિત્ર જુઓ અને ચંદુ તેના ગધેડા માટે શું કરે છે તે આપણે લખવાનું છે. તો કે ચંદુ તેના ગધેડાને સ્નાન કરાવે છે. ચંદુ તેના ગધેડાને ખવડાવે છે. ચંદુ તેના ગધેડાને લીલા ચણા ખવડાવે છે. ચંદુ તેના ગધેડાને ટૂંકે ફૂલનો હાર પહેરાવે છે. તમારા ઘર કે પાડોશમાં કોઈને ત્યાં પાલતુ પ્રાણી છે? કહ્યું તો કે હા, અમારા પાડોશમાં લક્ષ્મણભાઈને ત્યાં પાલતુ પ્રાણી છે, કૂતરો છે. હવે તમારા પાલતુ પ્રાણીનું નામ શું છે? તો કે અમારા ઘરમાં પાલતુ પ્રાણી કૂતરો છે અને અમે એને લાડથી મોટું કહીએ છીએ. તમે તમારા પાલતુ પ્રાણી માટે શું કરો છો જણાવો. તે ભૂખી હોય ત્યારે ખવડાવીએ છીએ. કોઈ એને ખીજવે તો તે ધીમેથી શાંત પાડીએ છીએ. ઈજાગ્રસ્ત થાય તો તરત જ પશુઓના ડૉક્ટર પાસે લઈ જઈએ છીએ. ઠંડી કે ગરમી અનુભવે તો ઠંડીમાં જૂનો ધાબળો ઉઢાડી દઈએ છીએ અને ગરમીમાં ઇલેક્ટ્રિક પંખો તેની પાસે મૂકીએ છીએ. ચાલો યાદ કરો અને લખો. ઘણા લોકો પાલતુ પ્રાણી રાખે છે, તેમનું ધ્યાન પણ રાખે છે. નીચે કોષ્ટકમાં આવા પ્રાણીના નામ આપીએ છીએ. જે વિગતે લખો, વિગતે તમારે લખવાનું છે. પ્રાણીનું નામ એની સામે છે, આપણે તેને કેમ રાખીએ છીએ? તો કે કૂતરો. તો કે તે ઘરની ચોકી કરે છે, બરાબર. ત્યાર પછી બિલાડી. તો કે તે ઘરના ઉંદરનો નાશ કરે છે. મરઘી. તો કે તે ઘરની આજુબાજુની જે જીવાત હોય ને, જીણી જીણી, એ ખાઈ જાય છે. માછલી. તો કે ઘરનું શોષણ વધારે છે. આપણે ઘણા ઘણાના ઘરમાં જોઈએ ને તો માછલી ઘર હોય છે, જોયું છે ને તમે. પછી મધમાખી. તો કે તે આપણને મધ આપે છે. હવે પંખી પરબ. શું પંખીનો પરબ જોયું તમે? એમાં પાણી રાખ્યું છે અને એમાં ચકલી પાણી પીએ છીએ. મોટા મોઢાવાળું માટીનું વાસણ લો. માટીના વાસણને બાંધી દો. ચિત્રમાં બતાવ્યા મુજબ લટકાવો. વાસણમાં થોડું પાણી ભરો અને તેને વૃક્ષની ડાળી સાથે અથવા હૂકની મદદથી તમારા ઘર કે શાળામાં લટકાવો. દરરોજ તેમાં પાણી ભરો. કયું પક્ષી પાણી પીવાનું છે તેનું તમારે અવલોકન કરવાનું, એટલે કે તમારે ધ્યાન રાખવાનું. હવે વિચારો અને લખો. આપણી જેમ પક્ષીઓને પણ જીવવા માટે પાણીની જરૂર છે. ઘણી બધી વસ્તુઓ, માનવીઓ અને પ્રાણીઓ બંનેને જરૂરી છે. આવી ત્રણ વસ્તુઓના નામ લખવાના. માનવી અને પ્રાણીઓ જરૂરી એવી ત્રણ વસ્તુના નામ છે. નીચે એક પાછળ બોલું છું કે પહેલાં તો માનવીનો ઉપયોગી અને પ્રાણીનો ઉપયોગી. તો પહેલું રહેવા માટે ઘર.
જ્યારે પ્રાણીને ભોગ લેવા માટે એને પણ ઘડતું જોયું ત્યાર પછી બીજું જીવન ટકાવવા ફરક પ્રાણીનો ઉપયોગ લીધો કે એને પણ એવું થશે જીવન ટકાવવા ફરક પછી માનવીનો ઉપયોગ લીધું ત્રીજુમાં આવશે હવા તો પ્રાણીને ઉપયોગમાં પણ હવા. હવે આપણે વિવિધ ખોરાક ખાઈએ છીએ તેવી જ રીતે પ્રાણીઓ પણ વિવિધ ખોરાક ખાય છે. ત્યાર પછી તમે જે પ્રાણીને ખવડાવ્યું હોય તેનું નામ અને શું ખવડાવ્યું તો કે હા મેં કૂતરાને બિલાડીને ગાયને ખિસકોલીને ખવડાવ્યું છે. કૂતરાને આપણે શું ખવડાવતા હોય તો કે આપણે કૂતરાને રોટલી આપતા હોય બિસ્કીટ આપતા હોય ગાયને ઘાસ આપતા હોય ખિસકોલીને પણ રોટલી આપતા હોય બરાબર. ત્યાર પછી વિચારો અને લખો પંખીને શું ખવડાવી શકાય તો કે પંખીને આપણે મગ છે પંખીઓને જુવાર છે બાજરી છે ઘઉં છે મકાઈ મગ ચોખા મગદાળ વગેરે ખવડાવીએ છીએ બરાબર. ત્યાર પછી તમે કયા પંખીને ખવડાવ્યું તો કે મેં કબૂતર અને ચકલીને ચણ ખવડાવી બરાબર. ત્યાર પછી બાળકો સૌથી વધુ કયા પંખીને ખવડાવે છે તો કે બાળકો સૌથી વધારે કબૂતર છે અને ચકલીને ખવડાવે છે. તમારી પાસે યાદીમાં નામ છે શોધો તે શું ખાય છે ઉંદર ખિસકોલી મંદો માંદરો ભૂંડ બરોળી ચામાચુડી કાગડો અને ગરોળી. ઉંદર શું ખાય તો કે ઉંદર છે એ નાની રોટલી રોટલા અનાજના દાણા વંદો તો કે નાના નાના જીવજંતુઓ ભૂંડ તો કે રોટલી રોટલો એઠવાડ ચામાચીડી તો કે નાના નાના જીવજંતુઓ પતંગિયા ઈયળ વગેરે. ત્યાર પછી કાગડો છે તો કે માંસ રોટલી રોટલાના કટકા એઠવાડ ભાત ખીચડી વગેરે. ખિસકોલી તો કે અનાજના દાણા અને રોટલી પણ કોતરી કોતરી ખાતી હોય છે. વાંદરો તો કે રોટલી રોટલો ઝાડના પાંદડા અને ટેટા. ત્યાર પછી કરોળી તો કે નાના નાના જીવજંતુઓ ઈયળ અને માખી. પછી ગરોળી શું ખાય તો કે જીવજંતુ માખી મચ્છર અને ઈયળ. હવે વિચારો અને લખો કોઈ પ્રાણી કે પંખી તમારો ખોરાક ખાઈ લીધો હોય તો તે અંગે તમે લખો તો કે હા ઘણીવાર અમે બેઠા હોય છે ત્યારે અમે ગાય કે બકરી કે લોકો નીકળે છે ત્યારે અમે રોટલી કે એવું ઘાસ કે કાંઈ પડ્યું હોય ને તે ખાઈ જાય છે. હવે કોણ શું ખાય છે જુદા જુદા રંગની લાઈન દોરી અને તમારે બતાવવાનું છે. હવે જો ઘાસ છે તો ઘાસ કોણ ખાય તો કે બકરી ખાય. પછી મચ્છર છે એ તો કે ગરોળી છે એ તો કે મચ્છર ખાય. પછી ચકલી છે એ તો કે કીડી એવો જીવજંતુ ખાય છે. પછી માનવી છે તો કે શાકભાજી અને ફળો. પછી ઉંદર છે તો એ સાપને ખાય છે બરાબર. ત્યાર પછી ગરોળી મચ્છરને. નીચેનું કોષ્ટક વાંચે તેમાં પ્રાણીઓના નામ લખવાના છે. તમે અડગ્યા છો પ્રાણીના નામ તમે અડગ્યા નથી પણ અડી શકો છો તમે અડી શકતા નથી. એમાં સૌથી પહેલો ક્રમમાં બિલાડી કૂતરો ગાય ભેંસ બકરી. બિલાડી તો એની સામે ભેંસ અને વાઘ. કૂતરો તો કે હરણ સિંહ ગાય ગધેડો ચિત્તો ભેંસ ઊંટ રીછ અને બકરી તો કે ઉંદર દીપો ફોટે. ત્યાર પછીનો આપણે ઘણા પ્રાણી નજીક કરડવાના કે નુકસાન થવાના ડરથી પાસે જતા નથી બરાબર ને. સિંહ વાઘ હોય તો આપણે એની પાસે જઈએ ન જઈએ આપણે ડર લાગે. ઘણા પ્રાણીઓને આપણે અડી શકીએ છીએ ધારો કે ગાય છે ભેંસ છે બકરી છે એને આપણે અડી શકતા હોય. આપણા ઘરમાં કે આપણી આસપાસ રહે છે તેમાંના ઘણા થોડા પ્રાણીઓ આપણી મદદ પણ કરે છે. ચલો માળી રાણીના બગીચામાંથી કેરી લાવી હું સૌથી પહેલાં છે કેટલી સરસ કેરીઓ છે. ત્યાર પછી રાણી રાણીજી જો પંખીઓ ખાઈ ગયા ન હોત તો આના કરતાં બમણી કેરીઓ હોત. ત્યાર પછી ચોથું શું કહ્યું કે પંખીઓ કેરીઓ ખાઈ ગયા તમે પંખીઓને બગીચામાં કેમ આવવા દીધા. ત્યાર પછીનું પાંચમું મને માફ કરો હું એક પણ પંખી બગીચામાં આવવા દઉં નહીં દઉં. છઠ્ઠું ગયા વર્ષ કરતાં ઓછી કેરીઓ છે તમે પંખીઓને બગીચામાં આવતા કેમ ના રોક્યા. ત્યાર પછી બીજા વર્ષે રાણીજી મેં તમને રોક્યા હતા મેં એક પંખી આવવા દીધું ન હતું પરંતુ આ વર્ષે કીડીઓ કેરીઓ ખાઈ ગયા. ત્યાર પછીનું આઠમું જો ત્યાં પંખીઓ હોત તો તેઓ કીડીઓને ખાઈ જાય અને આપણે ઘણી બધી કેરીઓ ગુમાવી ન પડી હતી. ચલો મિત્રો આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.